સ્વાગત છે તમારું જીટીવી ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ અહેવાલમાં. રાજુલા સરકારી હોસ્પિટલની સુંદર કામગીરી. આરસી સિવિલમાં ફ્લૂ વિભાગ અલગ અલગ કરવામાં આવ્યો છે. ઓપીડી વિભાગ બીડી કામદારમાં કરવામાં આવતા દર્દીઓને આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે. વાહનો બંધ હોવાથી દર્દીઓ હેરાન પરેશાન છે. હોસ્પિટલની બાજુમાં સરકારી શાળા હોવા છતાં પણ દૂર ઓપીડી શરૂ કરવામાં આવી છે, જેના કારણે શહેરના આગેવાનો તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલ વોરાએ રાજુલા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી છે. રાજુલાના જાગૃત ધારાસભ્ય ડેરે તંત્રને જાણ કરતાં તંત્ર પણ જાગતું થયું. જો આ બાબતે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા નહીં થાય તો સામાજિક સંસ્થાએ પણ આ બાબતે મેદાનમાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આરસી સિવિલમાં ફ્લૂ વિભાગ અલગ કરવામાં આવ્યો છે. ઓપીડી વિભાગ બીડી કામદારમાં કરવામાં આવતા દર્દીઓને આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે. વાહનો બંધ છે, જેના કારણે દર્દીઓ હેરાન છે. હોસ્પિટલની બાજુમાં જ સરકારી શાળા છે, છતાં પણ દૂર ઓપીડી શરૂ કરી છે, જેથી શહેરના આગેવાનો તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલ વોરાએ રાજુલા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત પણ કરી છે. રાજુલાના જાગૃત ધારાસભ્ય ડેરે પણ તંત્રને જાણ કરી છે, જેથી તંત્ર જાગતું થયું. આ બાબતે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા નહીં થાય તો સામાજિક સંસ્થાઓ પણ આ બાબતે મેદાનમાં આવશે. તમે ક્યાંથી આવો છો વડીલ? અગ્રે રોડ ગૌશાળાની સામેથી. અચ્છા, અને તમે અત્યારે બતાવવા માટે પહેલા ક્યાં ગયા હતા? આપણે જનરલ હોસ્પિટલમાં તાવ ને શરદી છે, દીકરો લગ. બરાબર, ને પછી તમને ક્યાં જવાનું કીધું? વડનગરમાં. વડનગર, વડનગર આવ્યા તો તમને શું કીધું? દવા સરદી ઉધરસ ની નથી. અમે કીધું કે સરદી ઉધરસ કઈક ન્યા બતાવવાનું. યોગેશ કાનાબાર, જીટીવી ન્યૂઝ, રાજુલા.